નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું મહેન્દ્ર. વાત કરીએ સમાચારની તો રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ શરૂ કર્યો ત્યારથી સારા પરિણામો આવી રહ્યા છે. તો છેવાડાના ગામડાના યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા સરકાર દ્વારા ખેલ મહાકુંભનું પ્લેટફોર્મ યુવાઓને પૂરું પાડ્યું છે અને એના કારણે જ ડાંગ જિલ્લાના અતિ પછાત ગામડાની આદિવાસી સમાજની દીકરી સરિતા ગાયકવાડ આગળ આવી અને આ જ દીકરી આજ દેશનું નામ રોશન કરી રહી છે. ત્યારે આજે કિમ ખાતે કિમ પીકે દેસાઈ વિદ્યાલયમાં ખેલ મહાકુંભ યોજાયો હતો, જેમાં જિલ્લા કક્ષાએથી 50થી વધુ શાળાઓએ ખો ખોની રમતમાં ભાગ લીધો હતો. ખેલાડીઓમાં ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, જ્યાં કિમ પીકે દેસાઈ વિદ્યાલયના વિશાળ મેદાનના ખેલ મહાકુંભની શરૂઆત થઈ હતી અને ટીમમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. તો શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓની કિકિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું, જ્યાં ખેલાડીઓમાં ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌથી વધુ ધ્યાન આકર્ષક બાબત એ હતી કે હારેલી ટીમના ખેલાડીઓએ જીતેલા ટીમના સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. ખેલ મહાકુંભ ખોખોની રમતની શરૂઆત શાંતિપૂર્ણ થઈ રહી છે. અંડર 14ની ભાઈઓની ટીમમાંથી 17 ટીમોએ ભાગ લીધો છે. અંડર 17ના વિભાગમાં 14 ટીમોએ ભાગ લીધો છે અને ઓપન વિભાગમાં 11 ટીમોએ ભાગ લીધો છે, જેનું ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહપૂર્વક એનું આયોજન થયું છે અને તે રમત ચાલુ રહી છે. ટોટલ કેટલી ટીમ આવી છે? ટોટલ અંડર 14માં 17 ટીમો ભાઈઓ અને અંડર 17માં 14 ટીમો, ઓપન વિભાગમાં 11 ટીમોએ ભાગ લીધો છે. ટોટલી 18 ટીમોમાંથી આ ટીમોએ ભાગ લીધો છે. અંડર 14 રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ ની શરૂઆત કરવામાં આવી હતી અને આ ખેલ મહાકુંભ છે આ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરતા હોય છે, પ્રતિભા બહાર લાવવાનું કામ કરતા હોય છે. ત્યારે આજે જિલ્લા કક્ષાનું જે ખેલ મહાકુંભ કિમ પીકે દેસાઈ વિદ્યાલયમાં ચાલી રહ્યો છે, અંડર 14, અંડર 17 અને જનરલ કેટેગરી અને 3 અલગ અલગ ટીમમાંથી 52 ટીમ આવી છે, તેમાંથી 42 ટીમે ભાગ લીધો છે. આપ જોઈ રહ્યા છો જે ખોખોની જે રમત ચાલી રહી છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણી સાથે કેટલાક શિક્ષકો છે, આપણે જે રીતે આપ ટીમ લઈને આવ્યા છો, અહીંયાનો જે માહોલ છે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેના પર કેટલો આનો પ્રભાવ પડતો હોય છે? બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. એ લોકોમાં રહેલી ટેલેન્ટ આગળ જવા માટે એમના માટે એક પ્લેટફોર્મ તૈયાર થાય છે આ રીતે, અને ખૂબ જ સરાહનીય કામગીરી આ સ્કૂલ દ્વારા. બી સારું મેદાન છે, સગવડો છે, એ પૂરી પાડવામાં આવી છે. જિલ્લા કક્ષાની આ ખોખોની ટીમ મેચ ચલાવી રહી છે. હરજીત મહત્વનું નથી, બાળકોને આ પ્રોત્સાહિત કરવાની જરૂર છે. હા, બાળકોમાં પ્રોત્સાહિત છે અને એ લોકો જિલ્લા કક્ષાથી હવે સ્ટેટ લેવલે જાય છે. આ રીતના એ લોકોમાં એક આગાડી વધવાની એક તક મળે છે એ લોકોને. શું નામ છે આપનું? પટેલ મહેશ, ઉત્તર વિદ્યાર્થી વિદ્યાલય અમલસાડીથી આવું છું. મેદાન નંબર 2 પર કામરેજ રનર્સ અપ, જિલ્લા કક્ષાની અંડર 17 ભાઈઓ કામરેજ રનર્સ અપ અને માંડવી રનર્સ અપ તાલુકા કક્ષાએ રિપોર્ટિંગ કરે. મેદાન નંબર 2 છે એ પહેલા શાળા કક્ષાએ રમાય, તાલુકા કક્ષાએ માંડવી રનર્સ અપ કક્ષાએ, એટલે અત્યારે જે અમારી ટીમ આવેલી છે કામરેજ રનર્સ અપ તાલુકા કક્ષાએ ચેમ્પિયન બનેલી છે. કામરેજ રનર્સ અપ અંડર 17 રનર્સ અપ ટીમ આવે છે. ચાલો ફરી જો મેદાન નંબર 2 પર ટીમ લઈને આવ્યો છું. અહીંયા આગળ ખૂબ સરસ મજાનું મેદાન બનાવ્યું છે, એમાં લાકડાનો વેર પણ નાખેલો છે, એટલે બાળકોને વાગે નહીં તે રીતનું આખું સરસ મજાનું મેદાન બનાવ્યું છે. આ ખેલ મહાકુંભ રમત એક ગુજરાત માટે ખૂબ મહત્ત્વની છે. આ ખેલ મહાકુંભના કારણે ગામડાના જે પછાત વિસ્તારના જે છોકરાઓ છે એ લોકોને એક પ્લેટફોર્મ મળે છે અને તેના કારણે ઘણા ખેલાડી એવા છે કે જે નેશનલ કક્ષા સુધી પહોંચ્યા છે. અમારે ત્યાંથી પલસાણામાંથી એક રનર્સ ખેલાડી છે એ નેશનલ સુધી પહોંચ્યો છે.
આમ આપણે તમે જોયું હોય તો ડાંગની પલ્લી સરિતા ગાયકવાડ આજે એ રનર્સ તરીકે એમણે ઘણા બધા ખિતાબો મેળવ્યા છે અને આજે એમને સરસ મજાની એવો પોસ્ટ મળી છે કે જેના કારણે આપણે શું કે જે વિદ્યાર્થીઓ હોય છે પોતાની પ્રતિભા ટેલેન્ટ બતાવવાનો આ અવસર હોય પ્લેટફોર્મ છે તો આનાથી તમે શું મેસેજ આપશો? ખરેખર આ ખેલ મહાકુંભને કારણે છોકરાઓ આજે જિલ્લા કક્ષાએ ભેગા થાય છે ત્યારે એ લોકોનો સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવે છે કે જેના કારણે ખેલની ભાવના આજે હાર જીત તો છે પરંતુ બાળકો નિર્ણાયક નો જે નિર્ણય છે તેને સ્વીકારે છે અને એકબીજા ખેલાડીઓને મળે છે. એ ખૂબ મહત્વની વસ્તુ છે. આજે ગામડાના છોકરાઓ મોબાઈલમાં ઘણા સમય પસાર કરતા હોય આજે મેદાનની અંદર જ્યારે રમે છે પોતાનું શરીર તંદુરસ્ત રાખી શકે અને તેના કારણે પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે અને સાથે સાથે દેશનું નામ વધારી શકે. ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત અને દેશનું નામ રોશન કરશે ગુજરાત. ખેલશે ગુજરાત, ગુજરાત દેશનું નામ રોશન કરશે એવી ભાવના છે. ખાસ કરીને હારજીત તો થતી રહેતી હોય છે પરંતુ જે બાળકોની અંદર જે પ્રતિભા છુપાયેલી હોય છે તેને બહાર લાવવાનું કામ છે તો ખેલ મહાકુંભ જેવા પ્લેટફોર્મ પરથી બહાર આવતું હોય છે. સરિતા ગાયકવાડ ડાંગ જિલ્લાની એક આદિવાસી દીકરી આ જ પ્લેટફોર્મ પરથી આગળ વધી છે, આજે મોટા હોદ્દા પર છે અને સરિતા ગાયકવાડ આવા જ વિદ્યાર્થીઓ માટે આદર્શ બની છે. એટલે જ્યારે ખેલ મહાકુંભ રાજ્ય સરકારે